સુરતમાં યુવતીને નોકરીની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો. 32 વર્ષીય યુવતી તેના પિતાના ગેરેજ માટે જમીનની શોધમાં હતી ત્યારે તેના સંપર્કમાં આવેલા બે જમીન દલાલોએ તેની મજબૂરીનો ગેરલાભ ઉઠાવ્યો. તેને જમીન સાથે નોકરી અપાવવાની પણ લાલચ આપી. બંને નરાધમોએ પ્લાનિંગ મુજબ યુવતીને રૂમમાં લઈ જઈ નશાયુક્ત કોલ્ડ ડ્રિંક્સ પીવડાવ્યું અને બાદમાં તેના પર દુષ્કર્મ ગુજાર્યું. ગઈ તારીખ 8/2/23 ના રોજ તેમણે સંજીવની સર્કલને પોતાની ગાડીમાં બેસાડી અને ડુમસ રોડ પર એક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં લઈ ગયેલા, જ્યાં તેમનો મિત્ર અજય દિવાન પણ હાજર હતો અને બંને જણાએ ઓફિસમાં તેમની સાથે શારીરિક કડપલા કરેલા અને ત્યારબાદ તેમની મરજી વિરુદ્ધ અપકૃત્ય કરેલું. આરોપીએ યુવતીને બનાવ અંગે કોઈને જાણ કરી તો સમાજમાં બદનામ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી યુવતીએ જે તે સમયે ફરિયાદ કરી નહોતી. જો કે ત્યારબાદ હિંમત કરી યુવતીએ અલથાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. પોલીસે બંને આરોપી અજય દિવાન અને દિલીપ ખાંડેલિયા વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.